નમસ્કાર દર્શક મિત્રો, પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે બાયડ આંબેડકર ચોક ખાતે. અરવલ્લી પંથકમાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે બાયડ પંથકના જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે. બાયડમાં લાખેશ્વરી વિસ્તાર, શ્રીનાથજી સોસાયટી, આંબેડકર ચોક, ગોકુલેશ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી આવી તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબેડકર ચોક, લાખેશ્વરી વિસ્તારના જે લોકો છે એ લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તેવા દ્રશ્યો આપને પડકાર અરવલ્લી ન્યૂઝના કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પશુપાલન વ્યવસાય સાથે જે જોડાયેલા જે લોકો છે, પશુપાલકો છે, તેમને પણ પોતાના જે તબેલામાં જે પશુઓ છે એ પશુઓને પણ ઘરે લઈ જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક રજૂઆતો નગરપાલિકાને પણ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક બાયડ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે. ગટર લાઇનના નામે જે મોટો ભ્રષ્ટાચાર થયો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે ગટર લાઇનો છે એ ગટર લાઇનોની ઉપરથી પણ પાણી જઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારનો નિકાલ નથી. આ વરાસી નદી જે આવેલી છે, આપને વરાસી નદીના જે દ્રશ્યો છે એ પણ બતાવવામાં આવી રહ્યા છે કે આપને જે આ વરાસી નદી બતાવવામાં આવી રહી છે. અનેક રજૂઆતો કરવામાં આવે છે. 15 વર્ષથી અહીંના જે સ્થાનિક લોકો આ વરાસી નદીને લઈને રજૂઆતો કરે છે, આવેદન પત્રો આપે છે, ભૂખ હડતાલ પર બેસે છે. અહીંના એક સામાજિક કાર્યકર જે મકવાણા ધીરુભાઈ કે મકવાણા દ્વારા પણ ઘણી વાર રજૂઆતો કરવામાં આવી છે આ વરાસી નદીની સફાઈ બાબતે, પરંતુ સફાઈ ક્યાંક ને ક્યાંક નથી કરવામાં આવી. આ તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે અને એના કારણે આટલા સામાન્ય વરસાદમાં પણ જે અહીંયા જળબંબાકાર જેવી જે સ્થિતિ સર્જાઈ છે, પશુપાલકોને પણ વિકરાળ પરિસ્થિતિ આવી છે. અહીંના જે લોકો છે ઘરોમાં પાણી ભરી વળ્યું છે. લાખેશ્વરી વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની પણ જે મજબૂરી આવી પડશે તેવા દ્રશ્યો પણ તમને બતાવવામાં આવી રહ્યા છે. તો અહીંને ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ વરસી રહ્યો છે એના પગલે જો આ જ રીતે વરસાદ જો 24 કલાક દરમિયાન પડશે તો અહીંના લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થશે. આપને લોકેશન બતાવવામાં આવી રહ્યા છે આંબેડકર ચોકના. તો આંબેડકર ચોકમાં અહીંયા જે આ દુકાન છે, દુકાનના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે દુકાનની અંદર પાણી આવી ગયું છે અને અહીંયા તબેલો પણ છે. અહીંના જે પશુપાલકો છે એ પશુપાલકોને પોતાના જે પશુઓ છે એ પશુઓને પણ ઘરે લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે. તો નગરપાલિકાને પડકાર અરવલ્લી ન્યૂઝ દ્વારા એક જ વિનંતી છે, અનેક રજૂઆતો કરવામાં આવે છે પરંતુ તંત્રના પેટમાંથી પાણી હલતું નથી. ગટર લાઇનના નામે પણ આ લોકોએ ખરેખર શું કર્યું છે ખબર નથી પડતી કે ગટર લાઇનો બનાવેલી છે છતાં પણ પાણીનો નિકાલ થતો નથી. પડકાર અરવલ્લી ન્યૂઝ, હરેશ સોલંકી.